कमंडल से करनी चलामा, डमरु त्रिशूलव चला कर्मा विराजे, कोशाद्विहस्त कमल शुभ शंख चक्र, हेवा नमो विधि हरीश स्वरूप दत्त, अवलोक चिंतन श्री गुरुदेव दत्त। पूज्य गुरुदेव दत्त साथे ना अपना संस्मरणों जनावशो। हम तो जो के जारे 1963 थी माड़ी ने आज सुधी अंदर एमना सानिध्य अमा रहो छो। 63 थी 68 सुधी यो स्थूल रूपे हता ने त्यार पछी सूक्ष्म रूपे हजी आजे आया छे। तो घणा बधा एवा संस्मरणों थया छे के जे अपने घनी बधी लांबी एने वातो करी शकीए, पण जो अपने टूंक में बात करिए तो ज्यारे हूँ 2009 अंदर आफ्रिका गयो तो 1968 की अंदर मारा श्री ब्रह्मलीन थी गया था हरिद्वार में, पण 2009 आफ्रिका गयो तो अने नवरात्रि दिवसों होता त्यारे दशहरा दिवसे अमने त्रण स्वरूपे आफ्रिका मने आपीने दर्शन आपे, अने दर्शन आपीने એમણે મને કંઈક હુકમ કર્યા એટલે નવેમ્બર મહિનો હતો 2010 એપ્રિલની અંદર એમના હુકમ પ્રમાણે અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર કુંભારિયા છે કે જ્યાં 1963 થી 1968 સુધી ગુરુજી પધાર્યા હતા એ જગ્યા પર મંદિર બનાવવાની શરૂઆત કરી। હવે મંદિર ક્યારે બન્યું, કેવી રીતે બન્યું, કે બનીને કેટલું મોટું વર્તવૃક્ષ જેવું થઈ ગયું એ તો એ જ જાણે, ગુરુજી જાણે, આપણને તો કોઈ નોલેજ નથી। અમે તો એટલો સંકલ્પ કર્યો હતો કે ભાઈ અહીં આપણે મંદિર બનાવવાનું છે અને ત્યાર પછી એ દેવનું કામ તે દેવ કરે, આપણે કશું કરવાનું હોતું નથી। એ થઈ ગયું અને ત્યાર પછી એમણે એક પ્રમુખ સેવક તરીકેની, પ્રધાન સેવક તરીકેની જવાબદારી કયા માટે ત્યાં સોંપી દીધી મને, અને એની અંદર ત્યાં ઘણા બધા એવા સંસ્મરણો છે, અનુભૂતિઓ છે કે જે આપણે કહેતા પણ થાકી જઈએ કદાચ, પણ મુખ્ય તો જો કોઈના લગ્ન ન થતા હોય અથવા તો તૂટી ગયા હોય તો ત્યાં આગળથી એ સંધાયા છે। જો કોઈને બાળક ન ઉતરતું હોય તો એ બાળકો પણ એમને મળ્યા છે। ગુરુજીએ ત્યાં બે વૃક્ષ વાવ્યા હતા, ઔદુંબર વૃક્ષ, એ ઔદુંબર વૃક્ષે એમાં એકમાં શિવજીની સ્થાપના કરી હતી અને એકમાં નવગ્રહ। શિવજીની સ્થાપના કરો એટલે તમારી મનોકામનાઓ પૂર્ણ થાય, પણ નવગ્રહની અંદર એવું છે કે તમે એની ઉંધી પ્રદક્ષિણા કરો, ઉલટી એટલે વામ પ્રદક્ષિણા, તમારો ડબ્બો ખોબો વૃક્ષ તરફ રહેવો જોઈએ, એ જો તમે કરો અને તો તમારા બધા ગ્રહોનું નિર્ભૂલ થઈ જાય અને તમને એકદમ શાંત ચિત્તે તમે ત્યાંથી નીકળો ત્યારે તમારા કામો થવા માંડે છે એની તમને ખબર પડે। એટલે એક બેનને એવી રીતે વિવાહ તૂટી ગયા, એના વિશાળ તૂટ્યા પછી એને છે તે બહુ શું કહીએ આપણે, એપિલેપ્સી જેવું શરૂ થઈ ગયું હતું, એટલે અચાનક અનાયાસે એના મમ્મી પપ્પાને મળવાનું થયું, એમણે વાત કરી ભગવત આવી જુઓ ત્યાં આગળ, અને ભગવાન શ્રીને પગે લાગીને પાંચેક ગુરુવાર તમે એનું છે તે તમે વામ પ્રદક્ષિણા કરો। ત્રણ ગુરુવારની પ્રદક્ષિણા થઈ, પાંચ પ્રદક્ષિણા ત્રણ ગુરુવારની થઈ અને એમનો ફોન આવ્યો, દીકરીનો વિશાળ નક્કી થઈ ગયો છે અને એવી જગ્યાએ નક્કી થયું કે જે પહેલાં તૂટી ગયું હતું એના કરતાં ઘણો સારો છે। એક એવી રીતે આખું જોડું છે તે તૂટતું હતું અને તેને કહેવામાં આવ્યું કે ભાઈ તમે એક જગ્યા પહેલાં દર્શન કરી આવો, આવતીકાલે તમારો નિર્ણય તો થવાનો જ છે કે તમે છૂટા થાવ છો, બરાબર છે, ડાયવર્સ છે જ તમારા, પણ આજે દર્શન કરી આવો ભગવાનના। છોકરી પહેલાં આવી, છોકરો પહેલાં આવ્યો, એણે છે તે ત્યાં ભગવાનજીના દર્શન કર્યા અને એની ગાડીમાં બેઠો એટલે એમાં છોકરીવાળા આવ્યા, એ ઉતરીને ગઈ અને પછી એણે પણ દર્શન કર્યા। દર્શન કર્યા પછી આવ્યા પછી એના મમ્મી પપ્પાની ગાડીમાં નહીં બેઠી પણ એના પતિની ગાડીમાં બેસી ગઈને એમ કીધું કે હું મારા ઘરે જાઉં છું, તો કે કાલનો કેસ, એટલે કેસ તમે ખેંચી લેજો, હું સહી કરી આપીશ। આવા અનેક દાખલાઓ છે ત્યાં આગળ। ઘરના મારી વાત કરું તો મારા પિતાશ્રી અને ડૉક્ટરો એમ કહી દીધું હતું કે ઇઝ એક્સપાયર્ડ, અને પિન પોઈન્ટ પર બીપી હતું તો મેં પણ જોયું હતું જો કે, પણ એ લોકોએ પહેલાં સર્ટિફિકેટ આપી દીધું, એવું એમ મૌખિક આપી દીધું કે એ તો કયા આવે, એટલે મેં થોડો પ્રયત્ન કર્યો અને હું હોસ્પિટલ લઈ ગયો। પાંચેક કલાકમાં
એમને છે તે બધી ચીજોથી ટ્રીટમેન્ટ આપી ડૉક્ટરોએ, અને આપ્યા પછી છે તે 5 કલાક પછી એવો સર્વ આવ્યો જેને અવસાદ પામેલા કહેવામાં આવ્યા. એ એટલા માટે 5 કલાકમાં કે 5 કલાકમાં એ 5 દત્તભાવને હું બોલ્યો કે જે દત્તભાવને આ ગુરુજીએ લખી છે, કોકને માટે લખી છે. એક પિશાચ પીડા એક બહેનને કાયમ સચાવતી હતી. તો એ ગામમાં એ લોકો ગયા હતા બધા, ત્યારે ગુરુજી પણ સાથે હતા. એ ગામના મુખિયાએ કીધું કે મારી વાઈફને આ રીતે પિશાચ પીડા સતાવે છે. તો એમણે શિવ મંદિરમાં બેઠા બેઠા હનુમાન ચાલીસાની જેમ 40 પદ લખવાના હતા એને બધા ભગવાન લખી નાખ્યા, એટલે દત્તભાવની થઈ ગઈ. અને દત્તભાવની આપીને ગુરુજીએ કહ્યું કે તમે એક કામ કરજો, આ તમે એમની પાસે વંચાવજો, જો નહીં સારું લાગે તો ફાડી નાખજો. આ વાતને આજે લગભગ 70 વર્ષ થઈ ગયા. આ દત્તભાવની આખા વર્લ્ડમાં ગવાય છે. અને આ એક ગુરુ એવા છે કે જે મરમલીન થયા પછી પણ 53 વર્ષથી પણ હજુ લોકો વધારે યાદ કરે છે. નજીકમાં એમનું 120 કિલોમીટર દૂર નારેશ્વર એમનું તીર્થસ્થાન છે. 40 વર્ષ અમે પણ ત્યાં આગળ તપશ્ચર્યા કરી છે, ભૂમિ સિદ્ધ છે, લોકો દર્શન હજી જાય છે. તો અનુભૂતિઓ તો ઘણી બધી છે આપણે કહેવી હોય તો.